नमस्ते बाळकો, जय श्री कृष्ण, जय स्वामीनारायण। હવે આપણે જે પુનરાવર્તન જોઈએ છીએ એમાં આપણે પ્રશ્ન 4 બ સુધી જોઈ ગયા છીએ। આજે આપણે ફક્ત પ્રશ્ન 5 જોવાનો છે। તો તમે 1 થી 4 જે પ્રશ્ન હતા એ સરસ રીતે પુનરાવર્તન તમે લખી લીધું હશે અને તૈયાર પણ કરી લીધું હશે। તો બાળકો, આપણે પરીક્ષાની તૈયારી કરવાની છે તો એના માટે આ પુનરાવર્તન જરૂરી છે। તો એ તમારે લખવાનું છે અને તૈયાર પણ કરવાનું છે। તો જુઓ પ્રશ્ન 5 અ, નીચેના શબ્દો વાંચો અને અર્થપૂર્ણ શબ્દ લખો। આપણે શબ્દો વાંચવાના છે અને શું કરવાનું છે તેનો અર્થપૂર્ણ શબ્દ બનાવવાનો છે। જુઓ નમૂનો આપેલો છે। બીજ, તો બીજ અહીંયા અંગ્રેજીમાં એક શબ્દ છે બી અને જ ગુજરાતીમાં છે, એને આપણે અર્થપૂર્ણ શબ્દ બનાવવાનો છે બીજ। એ જ રીતે છે, જુઓ એક, એ છે આપણે અંગ્રેજીમાં છે બરાબર, તો અહીંયા આપણે લખવાનું છે એક। એ જ રીતે છે એટલે, તો એટલે બીજ, તો આ રીતે લખવાનું છે બીજ, જે રીતે આપણે નમૂનામાં જોયું। હવે જુઓ આગળ સીવણ, ભૈયા બરાબર અહીંયા સી અંગ્રેજીમાં છે સીવણ, આનાથી કોઈ શબ્દ બનતો નથી પણ આ રીતે આપણે લખીએ સીવણ એટલે એનો એક અર્થપૂર્ણ શબ્દ બની જાય છે। જુઓ માન સી, અહીંયા સી અંગ્રેજીમાં છે, અહીંયા આપણે લખીશું માન સી, તો એક નામ છે। એ જ રીતે જુઓ બીજું પણ, નીચે પણ બીજું પણ એક નામ છે બરાબર, એ કયું છે તો જુઓ દીપિકા, અહીંયા ડી છે ને અહીંયા પી છે, બંને અંગ્રેજી શબ્દો છે, તો દીપિકા આપણે એનો અર્થપૂર્ણ શબ્દ બનાવીએ દીપિકા। યુવરાજ, અહીંયા આપણે અંગ્રેજીમાં યુ છે બરાબર, યુવરાજ આનાથી શબ્દ બનતો નથી પણ આનાથી એક નામ બની જાય છે યુવરાજ। એ જ રીતે જુઓ વિશાળ, અહીંયા વી અંગ્રેજીમાં છે, એને આપણે ગુજરાતીમાં બનાવીએ તો એક અર્થપૂર્ણ શબ્દ બની જાય છે વિશાળ એટલે મોટું। પછી જુઓ ચપટી બરાબર, ટી આમાં અંગ્રેજીમાં છે, ચપટી આપણે જે ચપટી વગાડીએ છીએ એ એક અર્થપૂર્ણ શબ્દ બની ગયો ને। હવે જુઓ માનવી, અહીંયા વી અંગ્રેજીમાં છે માનવી, તો એક અર્થપૂર્ણ શબ્દ બન્યો વિશાળ, વી અંગ્રેજીમાં છે અહીંયા જુઓ વિશાળ બરાબર એટલે મોટું। પછી જુઓ વાયરો, અહીંયા વાય છે, અંગ્રેજીનો કયો શબ્દ છે વાય, વાયરો અને અહીંયા જુઓ વાયરો, વાયરો એટલે પવન, શું થાય પવન। એ જ રીતે આગળનો શબ્દ જુઓ જીવન, જી અંગ્રેજીમાં છે એનાથી કોઈ શબ્દ બનતો નથી પણ જુઓ અહીંયા જીવન બરાબર, આપણું જીવન અહીંયા એક અર્થપૂર્ણ શબ્દ બની જાય છે। હવે જુઓ આર પાર, આ અંગ્રેજીનો આર છે એટલે આર પાર, અને અહીંયા જુઓ આપણે એક શબ્દ બનાવ્યો અને આર પાર આજુ બાજુ। એ જ રીતે જુઓ ડિસેમ્બર, અહીંયા ડિસેમાં છે અંગ્રેજીમાં છે એટલે અર્થપૂર્ણ શબ્દ બનતો નથી પણ અહીંયા બની જાય છે ડિસેમ્બર, જે અંગ્રેજી મહિનાનું એક નામ છે। પછી જુઓ બિલાડી, બી પણ અંગ્રેજીમાં છે અને ડી પણ અંગ્રેજીમાં છે તો અહીંયા એક શબ્દ બની ગયો બિલાડી બરાબર, જોઈ છે ને બધાએ બિલાડી, તો અહીંયા એક અર્થપૂર્ણ શબ્દ બની ગયો બિલાડી અને અહીંયા એ બનતો નથી કારણ કે અંગ્રેજી અને ગુજરાતી ભેગું છે અને અહીંયા ગુજરાતીમાં એનો એક અર્થપૂર્ણ શબ્દ બની ગયો। હવે આગળ જુઓ, હવે જુઓ બ, નીચેના શબ્દો ગુજરાતીમાં લખો, નમૂનો મેં આપ્યો છે બરાબર, નમૂનામાં જુઓ ડી ઈ એલ એચ આઈ દિલ્હી બરાબર, અંગ્રેજી શબ્દ તમારે આપેલો હશે એમાં તમારે શું કરવાનું છે તો એનું ગુજરાતી તમારે લખવાનું છે। જુઓ એચ આઈ એમ એ એલ એ વાય એ એટલે કે હિમાલય, આપણે અંગ્રેજીમાં જે શબ્દ આપેલો હોય એને ગુજરાતી કરવાનું છે।
M A H I S A G A R એટલે મહીસાગર. પછી જો D E L H I દિલ્હી, જેવી રીતે નમૂનામાં હમણાં આપણે જોયું. હવે આગળ જોયું S A P U T A R A એટલે કે સાપુતારા. J A M N A G A R એટલે જામનગર. પછી જુઓ T A R A P U R એટલે તારાપુર. T A P I એટલે તાપી. X E R O X એટલે ઝેરોક્સ. પછી આગળ જુઓ P A V A G A D H એટલે પાવાગઢ. પાવાગઢ ગયેલા છો ને બધા, જોયું છે ને પાવાગઢ? તો આપણે લખવાનું છે અહીંયા પાવાગઢ. હવે જુઓ A T M A R A M એટલે આત્મા રામ, એક નામ છે બરાબર, એ આપણે લખવાનું છે આત્મા રામ. N A R M A D A નર્મદા, નર્મદા આપણી નદી છે બરાબર, જોઈ છે ને સૌથી મોટી નદી છે નર્મદા, નર્મદા કેનાલ છે, જોઈ છે ને બધાએ. Z ડબલ ઓ ઝૂ, ઝૂ એટલે પ્રાણી સંગ્રહાલય બરાબર, પ્રાણી સંગ્રહાલય જોયું છે બધાએ. હવે આ જે મેં તમને અંગ્રેજી શબ્દો કહ્યા એ પ્રમાણે તમારે એના ગુજરાતી કરવાના છે. તો અહીંયા આપણે પ્રશ્ન 1 થી પ્રશ્ન 5 સુધીનું બધું પુનરાવર્તન પૂરું થાય છે. તો તમારે આખું પુનરાવર્તન સરસ રીતે નોટમાં લખવાનું અને એને તૈયાર કરવાનું છે, અને વ્યવસ્થિત રીતે લખી અને તૈયાર કરવાનું. આગળના પ્રશ્નો પણ મેં લખાવ્યા છે, અને અહીંયા આજે આપણે પ્રશ્ન 5 જોયું, તે બધું તમારે લખવાનું અને એને તૈયાર કરવાનું છે. અને આ જે શબ્દો છે અંગ્રેજીમાં એ આ રીતે આવશે, તો એનું ગુજરાતી તમારે આ રીતે કરવાનું છે. આવડશે ને બધાને? સરસ. તો જુઓ બધાને, આપણે એવું નહીં કે પુનરાવર્તન એટલું કે પુનરાવર્તન પણ કરવાનું, અને સાથે આ પરીક્ષા લક્ષી પુનરાવર્તન છે તો પુનરાવર્તન પણ કરવાનું, અને સાથે સાથે આપણે જે ચલાવ્યું છે એની પણ તૈયારી કરવાની છે, એનું પણ બધું આપણે વાંચવાનું છે. તો આપણને આવડે તો બધા નવરાત્રિમાં ગરબા પણ ગાજો અને આ લખી અને આની તૈયારી પણ કરજો બરાબર, પહેલી પરીક્ષા પછી નવરાત્રિ, કારણ કે અત્યારે તમે ઘરે છો બરાબર, એટલે પૂરી તૈયારી કરી શકતા નથી. પણ છતાં આપણે સ્કૂલમાં આવતા હતા કેવું 6-6 વિષયનું લેશન કરતા હતા, અને અત્યારે એક જ વિષયનું આવે છે, તો એક વિષયનું આપણે લખી અને એને તૈયાર પણ કરી લેવાનું, તો આપણને બધું આવડે બરાબર ને બાળકો? તો આ તમારે લખવાનું છે, હું જે PDF મોકલું એ લખી અને એને તૈયાર કરવાની છે. તો આપણે આવતા તાસમાં ફરી મળીશું, અને ત્યાં સુધી તમારે આ લખી અને પરીક્ષાની તૈયારી કરવાની છે. તો આવજો બાળકો, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.